વ્યવસ્થિત નાપતાની અને સાફ સફાઈ પણ રાખતાની જેથી કરીને ત્યાં દુર્ગંધ આવતું હતું. દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે. પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં જતા ટીક લાગે, મને તેની આદત નથી. હું ડરતી હતી પણ હવે એવું નથી. મને ખબર છે કે લાઈનમાં કેવી રીતે ઉભું રહેવું, ટિકિટ માની કે કેવી રીતે લેવી, પૈસા કેટલા આપવા, એ બધું તે શીખી ગઈ હતી. અમે ત્યાંથી નજીકના ઊંચા મકાનો છે. મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. તે જણા મામી છે એ સાફ સફાઈ માટે જાય છે, ત્યાં કામ કામે જાય છે, જ્યાં તે પોતે સાફ સફાઈ અને કચરા પોતાને વાસણ કરતા હતા. એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી. જયારે પહેલી વાર મકાન જોયું તો મને થયું કે આ એક મોટું ઘર હતું, પરંતુ મેં જોયું તો ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મને આશ્ચર્ય થયું કે હું આ કેવી રીતે આટલી બધી સીડી ચડીશ, પરંતુ ત્યાં લિફ્ટ હતું. તે મોટા લોખંડના પાંજરા જેવી હતી, તેમાં કંકોળ લાઈટ અને ઘંટડી હતી. એમાં કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. હવે જ્યાં બીજી જગ્યાએ
બદલી થવાથી તેને પણ સ્થળાંતર કરવું પડે છે. હવે આપણા મમ્મી કે આપણા પપ્પાને સર્વિસમાં બીજે ગામ મૂકે તો આપણે પણ એની સાથે ત્યાં જવું પડે છે. ઘણા અને ક્યારેક આપણે એવું હોય છે કે આ નાનું મકાન હોય છે તો આપણે બીજું મોટું મકાન લઈએ છીએ તો પણ આપણે સ્થળાંતર કરવું પડે છે. ગામમાંથી શહેરમાં આવીએ છીએ તો પણ સ્થળાંતર કરવું પડે છે. શું તમારા કુટુંબમાંથી કોઈ સભ્ય કામ માટે દૂર જવું પડે છે? તેઓ ક્યાં જાય છે અને તેમને કેટલે દૂર જવાનું હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ તમે તમારા મમ્મી પપ્પા સાથે શેર એટલે કે વાત કરી અને તમે તમારી રીતે લખજો અને પૂછજો, જાણજો કે પપ્પા તમે જે કામ માટે બહાર જાઓ છો એ અહીંથી કેટલું દૂર છે, તમારે કેટલો સમય લાગે છે, તમને કેટલો થાક લાગે છે, એ બધું તમે પૂછી અને તમારી બુકમાં લખજો. બરાબર છે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રશ્ન જવાબ જોઈશું.